ધુરાજીના સુપેડી ગામની શ્રી કન્યા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિરોધ કરવામાં આવ્યો હતો ધુરાજી તાલુકાના સુપેડી ગામની સુપેડી કન્યા પ્રાથમિક શાળા તથા તાલુકા કુમાર શાળાના આચાર્ય એવા ફાલ્ગુની યાદવ તથા ભાવેશભાઈ ડઢાણિયાની હાલ અચાનક સરકારી કચેરી મારફત બદલી કરવામાં આવી છે જેથી અચાનક આચાર્ય શ્રીની બદલી કરવામાં આવતા વાલીગણ તથા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આમ અચાનક આચાર્યની બદલીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને અને ચાલુ સત્ર હોય ત્યારે સુપેડી ખાતે પ્રાથમિક શાળામાં સારી કામગીરી કરતા અને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અથાગ મહેનત કરતા બદલી રોકવાની બાબતે વાલીઓ વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકો દ્વારા બંને શાળામાં આચાર્યના સમર્થનમાં તાળાબંધી કરવામાં આવી હતી અને આ આચાર્યને સુપેડી ગામમાં જ કાર્યરત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાય નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે અમારા આચાર્ય બંને શ્રી ભાવેશભાઈ દઢાણિયા તથા ફાલ્ગુનીબેન યાદવ એ બંનેની જે સરકારના પરિપત્ર મુજબ ટ્રાન્સફર થઈ રહી છે એ ટ્રાન્સફરનો અમે વિરોધ કરવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ અને સરકારશ્રીને અનુરોધ છે કે આ બદલી રોકે અને એ બંને આચાર્યોને જાળવી રાખે આજકાલ સરકારને હું ઉપડું છે હરેક વસ્તુમાં ખાનગીકરણ શિક્ષણમાંય ખાનગીકરણ રેલવેમાંય ખાનગીકરણ તો ભાઈ સરકારનું ખાનગીકરણ કરી નાખો ને દઈ ને ટાટાને બિરલાને વેચીને એને જ કામ કરવા દેવું ને તમે શું કરવા બેઠા છો અહીંયા એટલે મારી ફરીને એક નમ્ર વિનંતી છે કે આ બંને બદલી રોકો નહીં તો અમે સ્કૂલને ક્યારેય પણ ચાલુ થવા નથી ને તાળાબંધી અમેશને માટે કરી દઈશું અત્યારનો કાર્યક્રમ હવે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને આ કન્ટિન્યૂ રહેશે જો આ બંનેની બદલી રોકવામાં નહીં આવે તો સ્કૂલને હંમેશને માટે તાળાબંધી અને ગ્રામજનો આખા ગ્રામ બંધનું હેરાન આપશું અમે